राजकोट वडोदरा भावनगर जूनागढ़ म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जाहिर में ईंडा अने नॉनवेज नी लारीओ उभी राखवा पर प्रतिबंध फरमाव्यो छे। जेने लई अमदावाद शहर में आवतीकाल थी शहर ना मुख्य मार्गो, स्कूल, कॉलेजो, धार्मिक स्थानों, हॉल, कॉर्पोरेशन हॉल, गार्डन सहित नी जग्याओ पर उभी रहती ईंडा अने नॉनवेज नी लारीओ ने हटावा ड्राइव शुरू कराशे। टाउन प्लानिंग कमिटी ना चेयरमैन देवांग दाणीए आ जाहेरात करी हती। शहर ना मुख्य मार्गो पर जे नॉनवेज अने ईंडा नी लारीओ उभी रहे छे तेने दूर करवाना आदेश आपी देवाया छे। अगाउ म्युनिसिपल कॉर्पोरेशन ना स्टेन्डिंग कमिटी मां आ ठराव थई चुक्यो हतो। गुजरात हाईकोर्ट नी गाइडलाइन छे के स्कूल, कॉलेजो, धार्मिक स्थानों, हॉल, गार्डन सहित नी जग्याओना 100 मीटर मां आ प्रकार नी लारीओ उभी न रहेवी जोईए। शहर ना दरेक विस्तार मां अने 7 ઝોન मां आ कार्यवाही करवामां आवशे। આ ઉપરાંત દેવાંગ દાણીએ વધુમાં કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનો આસપાસ ઉભી રહેતી ઈંડા નોનવેજની લારીઓ દૂર કરવા આદેશ કરાયો છે। જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો જે છે તેના ઉપર ઈંડા, નોનવેજ, मटन, माछली आ तमाम लारीओ दूर करवामां आवशे। तदुपरांत जे जे धार्मिक स्थळो छे, धार्मिक स्थळो, बगीचा, सभाखंडो, स्कूल, कॉलेजो, एनी नजीक पण जो आ लारीओ देखाशे, ईंडानी होय, मटननी होय, मांसनी होय के माछली अथवा गुटका, तो आ तमाम वस्तुओ आ स्थळो परथी पण तेने दूर करवामां आवशे। અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઊભા થયા છે। સાંજે મોટાભાગના વિસ્તારોમાં ઈંડાની લારીઓની લાઈનો લાગે છે, જેમાં લારીમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માંસ અને મચ્છી મૂકવામાં આવે છે। રોડ પરથી પસાર થતા ઘણા લોકોને નાક બંધ કરવું પડે એવી ગંધ આવતી હોય છે। અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરતા નથી, જેથી હવે એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પહેલા પણ વડોદરા, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં જાહેરમાં ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવાનો આદેશ આપ્યો છે, ત્યારે આ મામલે મનપા વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ વિરોધ કર્યો હતો અને આ પ્રકારના નિર્ણય લેતા પહેલા પ્રજા અને લારી ચાલકોનું વિચારવાની સલાહ સરકારને આપી હતી। ભારતીય જનતા પાર્ટીના શાસકો કહી રહ્યા છે કે અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર શૈક્ષણિક સંસ્થાઓની આગળ કે ધાર્મિક સંસ્થાઓની આગળ જે રીતે ઈંડા, માંસ, મચ્છી જાહેરમાં વેચાઈ રહી છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે। પરંતુ અમારી માંગણી છે કે કોઈ પણ કામ કરતા પહેલા એનાથી શહેરના નાગરિકોને શું નુકસાન થશે તે પણ વિચાર કરવો જોઈએ। આજે જો આ વ્યવસાય કરતા લોકોને તમે ખસેડી દેશો તો સામે એમનો વ્યાપાર ધંધો બંધ થઈ જશે, એમના ઘરનો ભરણ પોષણ પણ બંધ થઈ જશે। સૌથી પહેલાં તો 2014માં જે બેન્ડર એક્ટ લાગુ કરવામાં આવ્યું, એ બેન્ડર એક્ટ દ્વારા જાહેર રોડ રસ્તા ઉપર લારી ગલ્લા ઊભા કરતા લોકોને એ પોતાના શાંતિપૂર્વક પોતાનો વ્યવસાય કરી શકે તેના માટે એમને બેન્ડર પોલિસી એક્ટ હેઠળ લાયસન્સ આપવામાં આવે। પણ આ વ્યવસ્થા કરવામાં આજે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો કેમ અનકની કરી રહ્યા છે? માત્ર સર્વેના માને આમ હાલ વેજ નોનવેજની લારીઓ મામલે રાજકારણ ગરમાયું છે, ત્યારે અનેક લોકો નિર્ણયને વધાવી રહ્યા છે અને અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે। વેપારીઓ પોતાની રોજગારી છીનવવાથી રોષે ભરાયા છે, ત્યારે આગામી સમયમાં આ નિર્ણય સમગ્ર રાજ્યમાં લાગુ કરાય છે કે કેમ તે જોવાનું રહેશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।